સામાન્ય રીતે પોતાના સંતાનને કરંટ લાગે અને તે 40% ડાઝી જાય તો માવતરનો જીવ કપાઈ જતો હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં એક પુત્રને કરંટ લાગતા માતા પિતાને દુઃખ તો થયું હતું, પણ તેનાથી અનેક ગણી ખુશી થઈ હતી. તો શું છે આ ખુશીનું કારણ, જોઈએ આ વિશેષ અહેવાલમાં. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થોડખાન ગામમાં મોડી રાત્રે 1100 કિલો ગૌ માસ ઝડપાયો હતો. જીવદયા પરિવારના સભ્યોએ સ્થાનિક પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જાણવા મળ્યા મુજબ બાબરા તાલુકાના થોડખાન ગામમાં હાઈસ્કૂલ પાછળ આવેલી એક મકાનમાં ગૌ માસનું કતલ કરી બારોબાર વેચવાની કામગીરી થતી હોવાની બાતમી મળતા બાબરાના જીવદયા પરિવારના સભ્યોએ બાબરાની સ્થાનિક પોલીસને સાથે રાખી થોડખાન ગામમાં દરોડો પાડતા 1100 કિલો સાથે બે કસાઈ સહિત અન્ય એક દેવી પૂજક મળી કુલ 3 વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા. તો બાબરા પોલીસ દ્વારા ગૌ માસના જથ્થાનો કબજો મેળવી ઝડપાયેલા 3 ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જીવદયા પરિવારના મૌલિકભાઈ તરિયાએ જણાવ્યું હતું કે બાબરા તાલુકાના થોડખાણ ગામમાં ગૌ માસનું કતલ કરી રાજકોટ ખાતે મોકલવાનું હતું, પણ હજી કસાઈ આ ગૌ માસને રાજકોટ ખાતે મોકલે તે પહેલા જીવદયા પરિવાર અને સ્થાનિક પોલીસે દરોડો પાડી કસાઈઓને ઝડપી પાડ્યા હતા. જો કે આમાં અન્ય બે કસાઈઓ નાસી છૂટવા સફળ રહેલ હોવાનું પંકજી દોડિયાએ જણાવ્યું હતું. અશોક મણમનો રિપોર્ટ, અમરેલી.